नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपट शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू हार्दिक स्वागत छे। त्यारे हवे आपणे शुं शीखीशुं तो के आपणे ग्रामरनो आजे वधु एक टॉपिक शीखीशुं, तेनुं नाम शुं छे तो के हाउ मेनी अने हाउ मच। तो आपणे पहेला आपणी ग्रामर बुक खोली अने इंडेक्स छे एमां जे आपणे नंबर आपेलो छे एमां पाछमो नंबर करवानो, पछी आपणा टॉपिकનું जे नाम छे हाउ मेनी अने हाउ मच તે લખવાનું, પછી આપણે તારીખ લખવાની અને પેજ નંબર લખવાના। એ લખાઈ જાય પછી તમે જ્યાં બુકમાં પહોંચ્યા હોય તે તમારે લખવાનું। તો પછી અહીંયા આપણે લખવાનું ટોપિક પાંચ, ટોપિકનું નામ શું છે, શું શીખવાના છીએ, હાઉ મેની અને હાઉ મચ। તો હાઉ મેની એટલે શું થાય, તો કે કેટલા અને કેટલો, એટલે આપણે છે પ્રશ્ન થાય કે હાઉ મેની છે એના દ્વારા પ્રશ્ન પૂછાય, પણ હાઉ મેની ક્યાં મૂકવામાં આવે છે કે હાઉ મેનીનો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ, તો કે ક્યારે ઉપયોગ કરવાનો, તો કે ગણી શકાય એવી વસ્તુ જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે। કે આપણે વસ્તુ ગણી શકીએ કે એક બે ત્રણ ચાર પાંચ, એવી રીતે જો આપણે વસ્તુ ગણી શકીએ તો ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે। તો ગણી શકાય તેવી વસ્તુ આપણે કઈ કઈ કહી શકીએ, તો કે પેન, બુક, ગર્લ, સિટી, પેજ, સ્ટાર, ફ્રેન્ડ ને વિલેજ। આપણે એમ કહી શકીએ કે તારી પાસે કેટલી પેન છે, કેટલા સિટી છે, અથવા કેટલા ગામડાઓ છે, કેટલા ફ્રેન્ડ છે, તો તેનો જવાબ છે આપણે ગણી શકીએ। એટલા માટે હાઉ મેની, તો હાઉ મેની દ્વારા કેવી રીતે બને, તો કે હાઉ મેની પેન્સ, પેન્સ એટલે કે એક કરતાં પણ વધારે પેનો હોય, એટલે અહીંયા મોટા ભાગે બહુવચનનો ઉપયોગ થાય। તો હાઉ મેની બુક્સ એટલે બુકો કેટલી છે, હાઉ મેની ગર્લ્સ એટલે છોકરીઓ કેટલી છે, હાઉ મેની સિટી એટલે કે શહેરો કેટલા છે। તો આમ હાઉ મેનીનો ઉપયોગ છે આપણે જે વસ્તુને ગણી શકીએ તેના માટે, આપણે જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે પ્રશ્નની શરૂઆત છે એ હાઉ મેનીથી થાય છે। તો આપણે તેના ઉદાહરણો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે કે હાઉ મેની છે એ કેવી રીતે આપણે ઉપયોગ કરવો। તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે હાઉ મેની બોલ્સ આર ઇન બોક્સ, ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નચિહ્નની નિશાની, બોક્સમાં કેટલા બોલ છે એવું કીધું હોય, એટલે પહેલાં હાઉ મેનીનો ઉપયોગ કર્યો કારણ કે આપણે ગણી શકીએ કે બોક્સમાં કેટલા બોલ છે, કે બે છે, કે ચાર છે, કે પાંચ કે છ બોલ છે, એનો જવાબ આપણે ગણીને આપી શકીએ, એટલા માટે હાઉ મેની શબ્દનો અહીંયા ઉપયોગ થયો। પછી એવું બીજું ઉદાહરણ છે, હાઉ મેની પીપલ આર ઇન પાર્ટી, એનું ગુજરાતી, પાર્ટીમાં કેટલા લોકો છે, પાર્ટીમાં કેટલા લોકો છે, તો તે આપણે ગણી શકીએ કે 50 છે, કે 40 છે, કે 60 છે, એટલે હાઉ મેની દ્વારા એ પ્રશ્નનો જવાબ આપણને પ્રશ્ન પૂછેલો છે। પછી ત્રીજું ઉદાહરણ છે, હાઉ મેની બલૂન્સ ડુ યુ હેવ, બલૂન્સ એટલે ફુગાવો, કે તમારી પાસે કેટલા ફુગાવો છે, આપણે આપણી પાસે હોય તો આપણે ગણીને જવાબ આપી શકીએ, એટલે હાઉ મેનીથી પ્રશ્ન પૂછેલો છે। પછી હાઉ મેની પેપર્સ ડુ યુ વોન્ટ, એટલે કે તમને કેટલા કાગળો જોઈએ છે, આપણે સ્ટેશનરીએ જઈએ એટલે આપણને પૂછતા હોય કે તમારે કેટલા ક્રાફ્ટ પેપર જોઈએ છે, તો તે આપણે ઇંગ્લિશ કરીએ તો તે માટે શું વાપરીએ, હાઉ મેની, કારણ કે આપણે કાગળોને ગણી શકીએ છીએ કે એક કાગળ છે, કે 10 કાગળ છે, કે 15 કાગળ છે, એટલા માટે હાઉ મેનીનો ઉપયોગ છે એ હંમેશા જે વસ્તુ ગણી શકાય તેવી વસ્તુ જાણવા માટે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ। ત્યારબાદ હાઉ મેની પછી હાઉ મચ, હાઉ મચ એટલે એને ગુજરાતીનો અર્થ શું થાય, કેટલું કે કેટલી, કે જે વસ્તુ ગણી ન શકાય એવી વસ્તુની માત્રા જાણવા માટે
हाउ मच थी प्रश्न पूछवामां आवे छे के जे वस्तुने आपणे गणी न शकीए के एक छे के बे छे के त्रण छे त्यारे आपणे हाउ मच नो उपयोग करीए छीए। तो आपणे एवुं कही शकीए કે એક દૂધ છે કે બે દૂધ છે લીટરમાં આપણે તેને માપી શકીએ, આપણે એને એક દૂધ બે દૂધ એવી રીતે કહી શકીએ નહીં। તો આપણે કેટલું દૂધ છે એવો પ્રશ્ન પૂછવો હોય તો આપણે હાઉ મેની નહીં પણ કેટલું છે એ પૂછવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરી શકીએ, કારણ કે તેને ગણી શકાય નહીં। એટલા માટે તો ન ગણી શકાય એવી વસ્તુઓ માટે શું વપરાય તો કે હાઉ મચ, તો કે હાઉ મચ છે ઈ ન ગણી શકાય એવી વસ્તુ કહી શકાય તો કે ઓઇલ, ઓઇલ એટલે તેલ। તો આપણે એમ કહી શકીએ કે એક લીટર તેલ છે, પણ આપણે એવું તો ન જ કહી શકીએ કે એક તેલ છે કે બે તેલ છે ચાર તેલ છે। એવી રીતે પાણી, પાણી આપણે એમ કહી શકીએ કે એક બોટલ છે એમ તો ન કહી શકીએ, એક પાણી છે કે બે પાણી છે, એટલા માટે એને આપણે ગણી શકીએ નહીં। પછી ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, એટલે પ્રામાણિકતા છે એ ગુણ છે, તો આપણે એમ તો ન જ કહી શકીએ કે આટલી પ્રામાણિકતા છે કે આટલી પ્રામાણિકતા છે, એટલે આપણે તેને ગણી ન શકીએ। તો ગણી ન શકીએ એવી વસ્તુ માટે હાઉ મચનો ઉપયોગ થાય છે। પછી લવ એટલે પ્રેમ પણ આપણે દર્શાવી શકીએ, પણ એમ ન કહી શકીએ કે કેટલો પ્રેમ છે, એટલા માટે ત્યાં આપણે હાઉ મચ છે એક લાગણી છે, એટલે આપણે અહીંયા હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે। હાઉ મચ ઓઇલ એટલે કે કેટલું તેલ, હાઉ મેની વોટર એટલે કે કેટલું પાણી, હાઉ મેની સુગર એટલે કે કેટલી ખાંડ, પછી હાઉ મચ ગોલ્ડ એટલે કે કેટલું સોનું। તો હવે આપણે હાઉ મેનીની જેમ હાઉ મચના ઉદાહરણ જોઈએ કે જેથી તમને વધુ ખ્યાલ આવે કે હાઉ મચનો ઉપયોગ ક્યાં થાય। તો કે હાઉ મચનો ઉપયોગ જેમ આપણે કીધું એમ ન ગણી શકાય એવી વસ્તુ હોય ત્યાં હાઉ મચનો ઉપયોગ થાય છે, અથવા હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। તો એના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ, હાઉ મચ મિલ્ક ઇઝ ઇન ગ્લાસ એટલે કે ગ્લાસમાં કેટલું દૂધ છે। તો આપણે ગણી ન શકીએ કે એક દૂધ છે કે બે દૂધ છે, આપણે એવું કહી શકીએ કે ગ્લાસ ભરીને દૂધ છે તો ગણી શકાય નહીં, એટલે આપણે ગ્લાસમાં કેટલું દૂધ છે એવું પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ કરીએ। પછી બીજું ઉદાહરણ છે, હાઉ મચ ઓઇલ ઇઝ ફોર સેલ એટલે કે વેચાણ માટે કેટલું તેલ છે, આપણે એવું કહી શકીએ એક બોટલ છે ત્રણ બોટલ છે છ બોટલ છે અથવા ચાર બોટલ છે, એટલા માટે ત્યાં પ્રશ્ન છે એ હાઉ મચથી પૂછેલો છે। એવી રીતે આગળ હાઉ મચ રાઈસ વિલ રામ પરચેસ, પરચેસ એટલે ખરીદવું એટલે કે રામે કેટલા ચોખા ખરીદશે। આ થયા બધાય હાઉ મચના ઉદાહરણો, હાઉ મચ અને હાઉ મેની। તો ફરીથી આપણે એકવાર યાદ કરી લઈએ કે હાઉ મચ ક્યાં વપરાય અને હાઉ મેની ક્યાં વપરાય। તો જે વસ્તુ ગણી શકાય તે વસ્તુ જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે, કે જે વસ્તુને આપણે ગણી શકીએ ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરવાનો પ્રશ્ન પૂછવા માટે। અને હાઉ મચનો ઉપયોગ ક્યારે કરવાનો, તો કે જે વસ્તુ ગણી ન શકાય તેની માહિતી આપણે જાણવી હોય ત્યારે આપણે હાઉ મચનો પ્રશ્ન, હાઉ મચથી પ્રશ્ન પૂછીએ છીએ। તો ગણી ન શકાય એવી વસ્તુ હોય ત્યારે આપણે હાઉ મચ છે એના દ્વારા પ્રશ્ન પૂછવો, અને હાઉ મેની અને હાઉ મચ છે એ આપણે પ્રશ્નની શરૂઆત કરીએ એટલે પહેલાં જ હાઉ મેની અને હાઉ મચથી શરૂઆત કરવામાં આવે છે। તો તમારે પણ આ બધું છે એ ગ્રામર બુકમાં લખતું જવાનું અને સમજતું જવાનું છે, એપ્લિકેશનમાં જે ફોટા મૂકવામાં આવે છે તે જોઈ, અને તમને જે આ ગ્રામર બુકના વિડીયો જોવો છો તે સાથે જોતા જવાના। તો હવે આપણને વધુ અભ્યાસ થાય અને આપણને આવડી જાય એટલા માટે આપણે થોડીક એક્સરસાઇઝ એટલે કે આપણે થોડીક ખાલી જગ્યાઓ જોઈ કે જેથી આપણને ખ્યાલ આવે કે હાઉ મચ ક્યાં મૂકવું અને હાઉ મેની છે એ ક્યાં મૂકવું। તો હવે આપણે ખાલી જગ્યા જોઈએ, જે ખાલી જગ્યા આપણે હાઉ મચ અને હાઉ મેની વડે પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા બુક્સ
आर धेर ओन ध टेबल एटले के टेबल ऊपर केटली बुक पड़ेली छे, तो बुक छे ई आपणे गणी सकीए। तो त्यां शुं मूकवानुं, जे वस्तुने आपणे गणी सकीए एवी वस्तु माटे आपणे शुं मूकवानुं, हाउ मेनी। तो पेली खाली जग्यामां शुं आवशे, हाउ मेनी, એટલે કે આપણે બુક છે એ ટેબલ ઉપર ગણી શકીએ। તો ગણી શકીએ એના માટે આપણે અત્યારે જોઈ ગયા કે હાઉ મેની મૂકવાનું। પછી બીજું છે કે ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, એટલે કે ગ્લાસમાં કેટલું પાણી છે, તો પાણી આપણે ગણી શકીએ નહીં, તો આપણે શું મૂકવાનું થશે, તો કહે કે હાઉ મચ। તો બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું હાઉ મચ। ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ, તો કે ખાલી જગ્યા ટી ઇઝ ધેર ઇન ધ કપ, એટલે કપમાં કેટલી ચા છે, તો કેટલી માટે હાઉ મચ શબ્દ। અને આપણે ચાને ગણી પણ ન શકીએ કે ચા કેટલી છે, એક ચા છે, બે ચા છે એવું ન કહી શકીએ, એક કપ ચા છે, બે કપ ચા છે એવું કહી શકીએ। એટલા માટે આમાં શું આવશે, આપણે ચાને ગણી ન શકીએ, તો ગણી ન શકાય એવી વસ્તુ માટે આપણે શું મૂકવાનું, હાઉ મચ। તો આપણે ત્રીજી ખાલી જગ્યા પૂરશું હાઉ મચ વડે। એવી રીતે પછી આગળ છે ચોથી ખાલી જગ્યા, કે ખાલી જગ્યા, તો આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ કે ચોથી ખાલી જગ્યામાં શું છે, તો ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ, એટલે બેગમાં કેટલી બુકો છે, આપણે ગણી શકીએ કે આજે આપણા પીરિયડ છે અને આપણે આટલી બુક લઈને આવ્યા છીએ, તો આપણે આપણી બેગમાં ગણી શકીએ, તો ગણી શકીએ એવી વસ્તુ માટે શું મૂકવાનું, હાઉ મેની। તો આમાં શું આવશે, હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ, એટલે કે તમારા બેગમાં કેટલી બુકો છે, તો તે આપણે ગણી શકીએ, એટલા માટે આપણે ચોથી ખાલી જગ્યામાં હાઉ મેની છે એ લખ્યું। પછી પાંચમી ખાલી જગ્યા છે, તો કે ખાલી જગ્યા મેંગોસ આર ધેર ઇન ધ બાસ્કેટ, એટલે કે આ જે બાસ્કેટ છે, ટોપલી છે, એમાં કેટલી કેરીઓ છે, તો એ આપણે ગણી શકીએ કે બાસ્કેટમાં કેટલી કેરીઓ છે, તો આપણે ગણી શકીએ એવી વસ્તુ માટે શું મૂકવાનું, હાઉ મેની। પછી છઠ્ઠી ખાલી જગ્યા છે, તો કે હાઉ મિલ્ક ડુ યુ વોન્ટ, એટલે કે તમારે કેટલા દૂધની જરૂરિયાત છે, કેટલું દૂધ જોઈએ છે, તો દૂધ આપણે ગણી શકીએ નહીં કે એક દૂધ, બે દૂધ, એક કોથળી અથવા બે કોથળીમાં આપણે કહી શકીએ, એટલે ન ગણી શકાય એવી વસ્તુ માટે આપણે હાઉ મચ મૂકવાનું। તો છઠ્ઠી ખાલી જગ્યામાં આપણે હાઉ મચ છે એ લખીશું। પછી સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા મંકીઝ આર ધેર ઓન ધ રૂફ, એટલે કે છાપરા ઉપર કેટલા વાંદરાઓ છે, તો કેટલા માટે આપણે કયો શબ્દ આવ્યો, હાઉ મેની, આપણે ગણી શકીએ કે કેટલા વાંદરાઓ છે એ છાપરા ઉપર બેઠેલા છે, તો શું લખવાનું થશે અહીંયા, હાઉ મેની। પછી આઠમું છે, ખાલી જગ્યા ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ, તો આપણે ક્લાસમાં ગણી શકીએ કે કેટલી છોકરીઓ છે, તો ગણી શકીએ એવી વસ્તુ માટે આપણે હાઉ મેની મૂકવાનું, તો આપણે આઠમી ખાલી જગ્યામાં પણ હાઉ મેની લખીશું। પછી છે નવમું, ખાલી જગ્યા જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, એટલે કે ગ્લાસમાં કેટલું જ્યુસ છે એ આપણે ગણી શકીએ નહીં, પણ એમ કહી શકીએ ગ્લાસની અંદર જ્યુસ છે, એક જ્યુસ છે કે બે જ્યુસ છે એવું કહી શકીએ નહીં, તો ન ગણી શકાય તેવી વસ્તુ માટે હાઉ મચ, તો આ ખાલી જગ્યામાં શું આવશે, હાઉ મચ। પછી છે દસમું, ખાલી જગ્યા બટર ડુ યુ વોન્ટ, એટલે કે તમારે કેટલું બટર જોઈએ છે, તો એને પણ આપણે ગણી શકીએ નહીં, એટલે તેમાં આવશે હાઉ મચ। તો હવે તમને લોકોને હાઉ મચ અને હાઉ મેનીનો ટોપિક છે એ સમજાઈ ગયો હશે, કે જે વસ્તુને આપણે ગણી શકીએ ત્યારે પ્રશ્ન પૂછવા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરવાનો, અને જ્યારે આપણે કોઈ વસ્તુને ગણી
न शकीए अने एनी मात्रा पूछवी होय त्यारे आपणे हाउ मच थी प्रश्न पूछवानो। तो तमारे लोकोए आ टॉपिक 5 छे हाउ मेनी अने हाउ मच छे ई ग्रामर बुक में उतारी लेवानो अने याद पण राखवानो। आपणे परीक्षा में आवी खाली जगह पूछाय के हाउ मेनी अने हाउ मच वडे खाली जगह पूरो तो आपणे ते हाउ मच अने हाउ मेनी वडे पूरवानी के हाउ मच क्यां उपयोग थाय तो के जे वस्तुने गणी न शकाय त्यारे आपणे हाउ मच अने जे वस्तुने गणी शकाय त्यारे हाउ मेनी द्वारा आपणे खाली जगह पूरवानी। तो आगळनो अभ्यास आपणे आना पछीना विडियोमां करीशुं।